જો કે વડોદરાની જે સ્થિતિ સર્જાઈ છે ત્યારબાદ સવાલ અનેક ઉભા થઈ રહ્યા છે. આખરે શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ કેમ સર્જાઈ? કોના પાપે વડોદરા ભોગવી રહ્યું છે? લોકો આટલી દયનીય સ્થિતિમાં તો ક્યારેય નહોતા. તો કોણ છે વડોદરાની જનતાના એ ગુનેગાર કે જેમના વાકે સંસ્કારી નગરી ગણાતું શહેર ત્રાહિમોમ પોકારી રહ્યું છે? કોર્પોરેશનના અધિકારીઓ અને સરકારના જવાબદારો આખરે ક્યાં છે? વડોદરા જળમગ્ન કેમ થયું? કઈક ને કઈક લાગી રહ્યું છે કે તંત્ર ની બેજવાબદારી જોવા મળી રહી છે. સાથે સાથે હાલમાં જે વડોદરા શહેરની અંદર જે પૂર આવ્યું છે, આ પૂર મને એવું લાગે છે કે માનવ સર્જિત પૂર છે. કોના પાપે ડૂબ્યું શહેર? અમારે અત્યારે ઘરમાં પણ એટલું પાણી ભરાઈ ગયું છે કે અમે પોતે બહાર નીકળવાનું સોચો અને નાના નાના છોકરાઓ છે ત્યાં જમવાનું કશું નથી ઘેરે, તો કોઈ મદદ અમને આવી હતી નથી. કોની બેદરકારીનો ભોગ બની પ્રજા? જ્યાં જરૂરત છે ત્યાં પાણી અને દૂધની વ્યવસ્થા કરે તો વધારે સારું, કારણ કે બે દિવસથી દૂધ પણ આવતું નથી, લાઇટો પણ નથી, તો એટલીસ્ટ જીવનચર્યાની વસ્તુ પણ ત્યાં પહોંચાડે તો વધારે સારું. આ દ્રશ્યોને જુઓ. આ દ્રશ્યો વડોદરાના અલગ અલગ વિસ્તારના છે. ઉપરવાસમાંથી જે પાણી છોડાયું તેનાથી વિશ્વામિત્રી સહિત અલગ અલગ સરોવરનું જળસ્તર વધ્યું અને પરિણામે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સર્જાય. એક શહેર, અલગ અલગ વિસ્તાર અને સમસ્યા તમામ જગ્યાએ એક. લોકો હવે પ્રશાસનને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે આ પાણીનું કંઈક કરો. જ્યાં નજર જાય ત્યાં પાણી અને માત્ર પાણી છે. શહેરના લોકો સવાલ કરી રહ્યા છે કે વરસાદ પડે અને પાણી ભરાય તે તો સમજાય, પરંતુ વગર વરસાદે શહેરમાં આટલી હદે સમસ્યા સર્જાય તેમાં વાંક કોનો? આમ તો પ્રશાસનની અણઆવડત જ નહીં, પ્રજાની સમસ્યા અપાર છે. લોકો જાય તો જાય કે તેવી સ્થિતિ સર્જાય છે. હવે પ્રજા પ્રશાસનને સવાલ પૂછી રહી છે કે અમારી સમસ્યા તમને નથી દેખાતી? આટલી કપરી સ્થિતિ વચ્ચે લોકો જેમ તેમ કરીને પ્રયત્નો કરી રહ્યા છે કે આકરો સમય નીકળે. બહુ ખતરનાક પરિસ્થિતિ થઈ ગઈ છે. અમારા ઘર પૂરેપૂરા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને અમારી પરિસ્થિતિ એવી છે કે અત્યારે બિલકુલ અવર જવર તો ઠીક છે, અત્યાર સુધીના ફૂડ પેકેટ આવ્યા છે, એના પાણીને કોઈ સુવિધા આપવામાં આવી છે અને કોઈ હજુ સુધી જોવા પણ આવ્યું નથી કે કેવી પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે. દુઃખે સુખે કાઢવા પડે, બહુ તકલીફ પડે, બહુ તકલીફ પડી, રાતે ઊંઘ નહીં આવતી. મેઇન સમસ્યા છે કે આ કાયમની છે, એક દિવસની નથી કે ભાઈ જ્યારે પૂર આવે છે તો પહેલાં જ આ જ વિસ્તાર સપડાય છે અને આ બાજુ કોઈ જોવા બી આવતું નથી ને ખરેખર ના તો પાણી કે ના જમવાનું કે કોઈ બી જાતનું કે દૂધ કે કશું જ મળતું નથી. લોકો કઈ કઈ ફરીને આવી રહ્યા છે કે કોઈ એ બાજુ કોઈ વાળવા બી નહીં આવતું. સૌથી મોટી સમસ્યા અમારું જે સ્લમ વિસ્તાર આવે છે જેતલપુર, કાયમ આ સમસ્યા છે અહીંની. સાંભળ્યું ને, લોકો પરેશાન છે. જો કે આ સ્થિતિને લઈને જ્યારે ભાજપના ધારાસભ્યોને પૂછાયું તો તેઓ કહી રહ્યા છે કે આગળ પાણી જઈ નથી રહ્યું અને એટલે આ સ્થિતિ છે. તો વળી વિપક્ષે પ્રશાસન પર ધારદાર પ્રહાર કર્યા. જે આગળ બધે જ નદીઓમાં પાણી ફૂલ છે, પાણી જે દરિયામાં જવું જોઈએ એ દરિયામાં જઈ નથી શક્યું. એ પરિસ્થિતિને લીધે ખાસ કરીને ભૂખીકાસ, જે પાંચ તળાવો છે પાંચ ગામના, એ ભૂખીકાસમાં બેઠા અને એ બધા પાણી અંદર પેઢા. આ બધાને કારણે વડોદરાની આ પરિસ્થિતિ થઈ છે પહેલી વખત. મહારાજા સયાજીરાવ દ્વારા જે અર્ધન ડેમ બનાવેલો એની પાણીની રાખવાની કેપેસિટી સરકારી રૂલ પ્રમાણે નક્કી કરેલી, પરંતુ જે પ્રકારે સત્તાધીશો દ્વારા રાત્રે 12 વાગે નિર્ણય લીધો કે અમે દરવાજા બંધ કરીએ છીએ, રૂલ બુકનો ભંગ કરી સરકારમાંથી પરમિશન લીધી છે. જો આ 24 કલાક પહેલાં આ પ્રકારે પરમિશન લઈ દરવાજા જો બંધ કર્યા હોત થોડાક સમય માટે, તો વડોદરા શહેરમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે કે લગભગ 70-80% લોકોના ઘરમાં પાણી છે, 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ એક એક માળ સુધી પાણી ભરાયેલા છે, લોકો માટે કોઈ વ્યવસ્થા નથી. સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે તમે જ્યારે ખ્યાલ હતો કે જ્યારે વડોદરા શહેરમાં 1 વરસાદનું ટીપું નહોતું એવા સમયે આજવા સરોવરમાં પાણી છોડવાથી સમગ્ર વડોદરા શહેરની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું, તો તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા શું કરી હતી? સરકાર પણ વડોદરાની સ્થિતિને લઈને ગંભીર છે અને આ સંદેશ આપવા માટે રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલ વડોદરા પર છે. તેઓએ કહ્યું કે ચિંતાજનક સ્થિતિ છે, પરંતુ સરકારનું ફોકસ વડોદરા પર છે. કુલ આર્મીની 4 ટીમો કાર્યરત છે, એ સિવાય NDRF, SDRF, ફાયરના જવાનો પણ ખડે પગે છે. જે પરિસ્થિતિ ઉદ્ભવી છે ખૂબ ચિંતાજનક છે.
બંને બાજુ લગભગ 10 ફૂટ સુધીના પાણી, 10 થી 12 ફૂટ સુધીના પાણી આ વિસ્તારોમાં ભરાયા. અત્યાર સુધીમાં 5000થી વધારે લોકોનું સ્થળાંતર કર્યું હતું અને લગભગ 1200થી વધુ લોકોનું આપણે રેસ્ક્યુ પણ કર્યું છે. હાલમાં એક NDRFની ટીમ, એક SDRFની અને એક આર્મીની કોલ આટલી કાર્યરત હતી અને નવી 3 આર્મીની કોલમ, 1 SDRFની ટીમ અને 1 NDRFની ટીમ એ આપણે ઉમેરી છે. પ્રશાસન તરફથી મદદની વાત કરવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે આ સ્થિતિ કેમ સર્જાઈ, લોકોની પરેશાની પાછળ કોણ જવાબદાર? આ બંને પ્રશ્નો હાલ વડોદરાનો જનજન પૂછી રહ્યું છે. પ્રશાસને આ વિષય પર ગંભીરતાથી જવાબ આપવા જ રહ્યા. બ્યુરો રિપોર્ટ, TV9.